પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજના વકીલોએ રાજકોટમાં ક્ષત્રિય સમાજના યુવાનો પર ખોટા કેસ ન કરવા માટે રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના યુવાનો પર ખોટા કેસ કરાશે તો વકીલો કેસ લડશે અને વકીલો કાયદાકીય લડત આપશે. તાજેતરમાં જે રૂપાલા સાહેબે જે અમારી બહેન દીકરીઓ વિશે માતાઓ વિશે જે ટિપ્પણીઓ કરેલી છે એને અમે રાજકોટ ગિરાસદાર ક્ષત્રિય એડવોકેટ ફેડરેશન સતત એને વખોડી કાઢીએ છીએ. આ જે શબ્દો બોલ્યા છે એ અપમાનજનક શબ્દો છે. આવા શબ્દો ક્યારેય માફ કરી શકાય તેવા નથી, કારણ કે અમારી ક્ષત્રાણીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે એ બાબતે ક્યારેય એને માફ કરી શકાય એવા શબ્દો નથી. આ બાબતે અમારી લડત અને ગુજરાતમાં દરેક સમાજ અમારા સાથે છે એવું પણ અમને ફોન આવે છે. કાયદાકીય લડત તો અમે લેશું જ, કારણ કે એવો કોઈ મુદ્દો નથી કે એક વ્યક્તિને સાચવવા માટે અનેક વ્યક્તિને ગુમાવવા પડે.